विषय गुजराती, काव्य नंबर 11, काव्यनु नाम छे शिकारीने। काव्यना कवि नु नाम छे कलापी। कलापी नु पूरु नाम सुरसिंहजी तख्तसिंहजी गोहिल छे। एटले के सुरसिंहजी तख्तसिंहजी गोहिल नु उपनाम परीक्षा में पूछवामां आवे तो कलापी लखो। अने मित्रों परीक्षा में प्रश्न पण पूछाई गयेलो छे कि कलापी नु पूरु नाम याद राखवानुं आटलुं, सुरसिंहजी तख्तसिंहजी गोहिल। मित्रों आपणे शिकारी काव्यनी ઉપરશૈલી થોડીક સમજૂતી જાણી લઈએ કે મનુષ્ય પ્રકૃતિ ઉપર પોતાનું આધિપત્ય છે ને એવી રીતે જીવી રહ્યો છે, એવું માનીને જીવી રહ્યો છે કે મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનો નાશ કરી રહ્યો છે। આ પૃથ્વી ઉપર પશુ પક્ષી વૃક્ષો કશું જ સલામત નથી, એટલે જ વધારે ગરમી પડે છે, ઓઝોન પડનું તૂટવું, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ જેવી આફતો આવે છે, એટલે કે આ પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે અને એના માટે જવાબદાર છે મનુષ્ય જ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણની જાળવણી કરવાની છે, એનું જતન કરવાનું છે અને પશુ પક્ષીઓ વૃક્ષો કે જંગલોનો વિનાશ થતો અટકાવવાનો છે। અને આપણે વિશ્વ એક કુટુંબ છે એમ સમજીને જીવવાનું છે। એટલે તો એક આપણું સૂત્ર યાદ આવે છે, જીવો અને જીવા દો, આપણે પણ સુખીથી શાંતિથી જીવીએ અને બીજા પણ પ્રકૃતિ તત્વોને સુખીથી શાંતિથી જીવવા દઈએ છીએ। એટલે મિત્રો, જે આ કાવ્યનું જે શિકારીને કાવ્ય, શિકારીને એવું શીર્ષક રાખવામાં આવ્યું છે, તે આ કાવ્યને સાર્થક જ છે। એટલે કે ફૂલને તોડવું ને એ પણ એક ફૂલનો શિકાર કહેવાય, ફૂલને તોડવું એ પણ એક ફૂલનો શિકાર છે। એટલે કે અહીંયા પ્રકૃતિના તત્વોનો જે નાશ કરી રહ્યા છે તો એ એક શિકાર જ છે, તો એ શિકારને અટકાવવાનો છે અને આપણે એક વિશ્વ કુટુંબની ભાવના વ્યક્ત કરવાની છે। એટલે કે આપણે પ્રકૃતિ તત્વ તરફની સંવેદનશીલતા વધારવાની છે। તો આવું મિત્રો આ કાવ્યમાં વાત કરવામાં આવી છે, તો આપણે કાવ્યની ચર્ચા જે એક એક પંક્તિ ઉપર કરશું। તો થોડોક પહેલાં આપણે કવિ કલાપીનો થોડોક પરિચય લઈ લઈએ। કવિ કલાપી ગુજરાતી સાહિત્યના એક શિરમોર કવિ કહેવામાં આવે છે, બહુ ઊંચું સ્થાન એને પ્રાપ્ત કરેલું છે। એને જે કાવ્ય લખેલા છે તો એ કાવ્ય પણ ઘણા બધા પ્રખ્યાત છે અને એમાં જે કાવ્યમાં એની પંક્તિઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે। જોઈએ કે એની પંક્તિઓ જે એને ગુજરાતી સાહિત્યમાં બહુ નામચીન છે એ પંક્તિઓ આપણે જોઈએ કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે। બીજો એને એક પંક્તિ આપી છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની, એ પણ ખૂબ જાણીતી કાવ્ય પંક્તિ છે। રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, એ પણ ખૂબ જાણીતી છે કે તો આવી એને ઘણી બધી પંક્તિઓ લખી છે તો એ પંક્તિઓ પ્રખ્યાત થઈ ગઈ છે। હવે કવિ કલાપીનું ઉપનામ તો આપણે જાણ્યો કે કલાપી એનું ઉપનામ છે અને પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે, પણ આ સિવાયનું પણ એના ઉપનામ છે। એક ઉપનામ એનું છે મધુકર, કલાપી સિવાયનું એનું બીજું નામ છે, ઉપનામ છે મધુકર। અને હજી એક એનું ઉપનામ છે, એ ઉપનામ બહુ જાણીતું છે અને જ્યારે કલાપીનું નામ લેવામાં આવે ને
ત્યારે એ ઉપનામ આપણાથી બોલાય છે, અથવા તો એ આપણે કહેવું જ પડે એને કે સુરતાની વાડીનો મીઠો મોરલો, એવું પણ કહેવામાં આવે છે એને. ગુજરાતી સાહિત્યમાં કવિ કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો પણ કહેવામાં આવે છે, કે એટલે કે ગુજરાતી સાહિત્યનો એક મીઠો મોરલો હતો, જેની કાવ્યની જે રજૂઆત હતી, જે એમાં કાવ્યમાં જેની જે લય કે એનો ઢાળ કે એની જે સમજૂતી રહી, તે આમ આપણે જે વાંચનારને સમજાઈ જાય અને જેમાં મીઠાસ ભરેલી, જેમાં મધુરતા હોય છે, કે એ ક્યાંય બીજા કે કાવ્યમાં જોવા નથી મળતી. એટલે એને કવિ કાંતે એનું ઉપનામ પાડ્યું છે કે સુરતાની વાડીનો મીઠો મોરલો. કે તો આ કવિ કલાપીની થોડીક આપણે માહિતી હતી. હવે બીજી વાત હું કરું તો અહીંયા કવિ કલાપી ઉપર બે ફિલ્મ બનેલી છે. એક કવિ કલાપી એવું જ એક ગુજરાતી ફિલ્મ બની છે, અને એ ગુજરાતી ફિલ્મનું નામ છે કલાપી જ, એટલે કે કલાપીના જીવન ઉપર બનેલી છે. અને બીજી એને એક જે મનોરંબા નામની એક કૃતિ, સોરી, એને હૃદય ત્રિપુટી નામની એક કૃતિ લખી હોય છે, અને હૃદય ત્રિપુટી જે એને કૃતિ લખ્યું છે એના ઉપર એને મનોરંબા એવું ગુજરાતી પિક્ચર બન્યું છે. તો એટલે કે આ એક કવિ છે તે ખૂબ જે ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું છે. એક શિરમોર કવિ કહેવા હોય તો કહી શકાય છે, કારણ કે એને જે આ એના ઉપર જે પિક્ચરો બની છે, ફિલ્મ બની છે, કે તો એ કવિની કૃતિઓમાં કંઈક એવું છે જાણવા જેવું હશે કે જે ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં એનું નામ ઊંચું કરી આપ્યું છે. કે તો મિત્રો આ એની થોડીક કવિ કલાપીની બેઝિક માહિતી હતી. કે હવે આપણે એનો થોડોક જે પાઠ્યપુસ્તકમાં જે એનો કવિ પરિચય આપેલો છે એ જોઈ લે. તો કવિ કલાપીનો જન્મ 26/1/1874, એનું અવસાન 9/6/1900. તો એનો જન્મ જે 1874 અને અવસાન 1900, એટલે કે 26 વર્ષ તે જીવીએ, તો ટૂંકું આયુષ્ય હતું એનું, ટૂંકું જીવીએ કે ટૂંકા આયુષ્યમાં એને ગુજરાતી સાહિત્યનું થોડુંક સાહિત્ય લખ્યું છે. એક કાવ્ય સંગ્રહ આપેલો છે, 3-4 કૃતિઓ લખેલી છે, તો એનું નામ ઘણું બધું ઊંચું છે. વધારે જીવ્યો હોત 70-80 વર્ષ તો એ ગુજરાતી સાહિત્યને જે દરજાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. તો આ આપણા કવિ કલાપી છે. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ છે. એનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કે એટલે કવિ કલાપી એક રજવાડું જીવન, રજવાડા જીવનમાં તેમનો જન્મ થયો હોય છે, કે એક રાજાના કુંવર હોય છે, કે એટલે જે મોટી હસ્તી કહેવાય, કે તો એને સાહિત્યમાં આટલી બધી રુચિ હતી. કે કવિ કલાપીએ જે એને કાવ્ય સંગ્રહ લખ્યો છે એનું નામ છે કલાપીનો કેકારો. મિત્રો યાદ રાખજો, કેટલી વાર આ પણ પરીક્ષામાં કાવ્ય સંગ્રહનું નામ પૂછાય છે, તો આપણે યાદ હોય તો સરળતાથી લખી શકીએ. અને એક જ કાવ્ય સંગ્રહ આપ્યો છે, અને એ કાવ્ય સંગ્રહનું નામ છે કલાપીનો કેકારો. સંગ્રહમાંથી તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. એમને એક પ્રવાસ ગ્રંથ લખ્યો છે, પ્રવાસ પુસ્તક લખ્યું છે, એનું નામ છે કાશ્મીરનો પ્રવાસ. તો એમાં પ્રવાસની વાત કરી છે, કાશ્મીરની જે સુંદરતા રહે એની વાત કરવામાં આવેલી છે. મિત્રો આપણે આ કાવ્યની જે અહીંયા ટૂંકમાં સમજૂતી આપેલી છે એ સમજૂતીને આપણે જોઈ લઈએ. કે આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. એટલે ખાલી અહીંયા એક મનુષ્યની જ વાત નથી કરવામાં આવી આ કાવ્યમાં, આખું પ્રકૃતિ જગત, પ્રાણી જગતની વાત કરવામાં આવી છે. સૌહાર્દ એટલે કે હૃદયથી અને સૌંદર્યથી
સૌંદર્યથી ભરેલી આ પ્રકૃતિમાં જે નુકસાન થાય છે એની વાત કરવામાં આવી શકે, અને જે સૌંદર્યને જે નષ્ટ કરી રહેશે, નાશ કરી રહેશે એની વાત કરવામાં આવી છે. એટલે કે કહેવામાં આવે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અહીંયા દ્રષ્ટિ સારી રાખશો તો આ સૃષ્ટિ પણ સુંદર રહેશે. કે કાવ્યના એક યુવાનને વાર્તા કહે છે કે તું આ સહાર રહેવા દે, આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. કે એટલે વાર્તા કહે છે એટલે કે પાછું વળીને કહે છે, જે વિનાશ તરફ જઈ રહ્યો છે એને વિનાશ તરફ જઈ રહ્યો છે એની તરફ પાછો વળીને એને કહે છે કે તું આ સહાર રહેવા દે. આખું વિશ્વ એક સંતોનો આશ્રમ છે, એટલે કે વિશ્વ એક કુટુંબ છે. અહીંયા વિશ્વને સાથે રહીને હળીમળીને રહેવાનું શીખે. વેદોની વસુદેવ કુટુંબકમની ભાવના અહીં વર્ણાયેલી છે કે વસુદેવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના આ કાવ્યમાં રજૂ કરવામાં આવેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે, એક સમાન છે. બધા આપણી જેમ જ છે. જેમ મનુષ્ય જેમ આ જગતમાં જીવી રહી છે એવી રીતે એને પણ જીવવાનો હક છે. પંખી, ફૂલ, ઝરણા, પશુ, પ્રાણી આ બધાનો હક આપણી જેમ જ જીવવાનો છે. કે તો આ બધા એકરૂપ છે. કે વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. કે પક્ષીને જે શિકારીઓ જે તીર મારી અને એને મારી નાખે છે, ઘાયલ કરી નાખે છે, તો એનાથી શું પ્રાપ્ત થવાનું છે? ફક્ત પક્ષીનું શરીર જ મળશે. એના જે મધુર ગીતો આપણે પછી મળશે નહીં. કે તો જે એની સુંદરતા એની મધુર ગીતોમાં રહેલી છે એને આપણે નષ્ટ કરી રહ્યા છે. એટલે કવિ કહે છે કે તું એને તીર મારવાનું રહેવા દે, તું એનો નાશ કરવાનું રહેવા દે. એનો આત્મા કે એના ગીત નહીં મળે, કે પછી એનો આત્મા કે ગીત મળશે નહીં. કે અને આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે કે શિકારીને જે તીર મારવાનું રહેવા દે એમ કહે છે, એવી જ રીતે દરેક મનુષ્યને પણ આ વાત કવિએ સમજાવી છે કે જે મનુષ્ય જે શિકારી જેમ કોઈ પક્ષીને મારી રહ્યો છે તો એવી રીતે બીજા મનુષ્ય જે આ પ્રકૃતિ તત્વો રહ્યા એ બીજા કોઈ તત્વોને નુકસાન પહોંચાડે છે. કે ઝાડ વૃક્ષને કાપવું, ફૂલને તોડવું, તો આવી તેમ બીજા પ્રકૃતિ તત્વોને નુકસાન પહોંચાડે છે. તો આ મનુષ્ય પણ આ સહારને અટકાવવાનો છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. કે સુંદરતા પામવા માટે આપણે સુંદર વસ્તુ આપણે બહુ ગમે, અને સુંદર વસ્તુને પામવી હોય, મેળવવી હોય, તો પહેલાં આપણે શું કરવું જોઈએ? આપણે સુંદર બનવું જોઈએ. એટલે કે બહારથી નહીં, આંતરિક રીતે સુંદર આપણો આત્મા, આપણું હૃદય એને સુંદર બનાવવાનું છે. અને આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, કે પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કે ખાલી શરીરની બાહ્ય દેખાવની વાત નથી કરવામાં આવી, આપણું જે વ્યક્તિત્વ રહ્યું, જે આપણું હૃદય રહ્યું એને સુંદર બનાવવાની વાત કરી છે કવિ. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. કે અનુકંપા એટલે કે લાગણી રાખવાની વાત કરી છે. કે જેમ આપણે મનુષ્ય પ્રત્યે જે લાગણી છે, માનવતા છે, એવી જ રીતે આ પ્રકૃતિ તત્વ પ્રત્યે પણ આપણે લાગણી રાખવાની છે. આકૃતિ રીતે અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. કે તો આ જે આખે આખું કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખેલું છે. મિત્રો, અનુષ્ટુપ છંદની થોડીક વાત કરીએ તો આપણે 10મા ધોરણમાં છંદનો ટોપિક આવે છે ભણવાનો, અને એમાં અનુષ્ટુપ છંદ પણ આપણે ભણવાનો છે. તો અનુષ્ટુપ છંદની કોઈક વાત કરીએ તો એમાં બે પંક્તિઓ હોય છે. આખા કાવ્યમાં બે પંક્તિનું જોડકું છે. તો બે પંક્તિ હોય છે અને ચાર ચરણ પડે છે એમાં. બે પંક્તિઓ એટલે ચાર ચરણ થાય, અને એક પંક્તિ હોય તો બે ચરણ થાય.
એક ચરણમાં 8 અક્ષર હોય, એટલે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8, અહીં એક ચરણ પડી જાય, આ એક ચરણ 8 અક્ષર. પછી અહીંથી 8 અક્ષર ગણીએ એટલે બીજું ચરણ 1 2 3 4 5 6 7 8, એટલે કે 8 8 અક્ષરના બે ચરણ છે, એટલે બે પંક્તિ હોય તો 4 ચરણ થાય. પછી અનુષ્ટુપ છંદ ઓળખવા માટે બીજી એમાં રીત છે કે દરેક ચરણમાં 5મો અને 6ઠો અક્ષર લઘુ ગુરુ હોય છે, 5મો અક્ષર અને 6ઠો અક્ષર લઘુ ગુરુ. તો જોઈએ કે આપણે અક્ષર ગણી લે, પેલા 1 2 3 4, આ 5મો ર રહ્યો તે 5મો, એટલે એ લઘુ અક્ષર છે, હે એ 6ઠો અક્ષર તો એ ગુરુ અક્ષર છે, એટલે 5મો 6ઠો અક્ષર લઘુ ગુરુ. એવી રીતે આપણે બીજા ચરણમાં વાત કરીએ, એક ચરણમાં દરેક ચરણની વાત કરેલી છે, પંક્તિમાં નહીં પણ દરેક ચરણમાં 5મો અને 6ઠો અક્ષર લઘુ ગુરુ. તો બીજા ચરણમાં જોઈએ કે 1 2 3 4 5, આ યુ રહ્યું એ 5મો અક્ષર છે તો એ લઘુ છે, કારણ કે હસવું હોય તો એ લઘુ અક્ષરમાં આવે, અને વા તો એ ગુરુ અક્ષર છે, કારણ કે જે આ રહ્યો સ્વર આ એ ગુરુમાં આવે છે, એટલે વા એ ગુરુ અક્ષર. તો 5મો 6ઠો અક્ષર આમાં પણ લઘુ ગુરુ છે, એટલે એ રીતે દરેક પંક્તિમાં જે દરેક ચરણમાં 5મો અને 6ઠો અક્ષર લઘુ ગુરુ હોય છે. તો આ એની મિત્રો અનુષ્ટુપ છંદને ઓળખવાની રીત છે.